આજ રોજ તારીખ 25 જુલાઈ રવિવારે સવારે 8 વાગે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા, ગુજરાત તરદી લોક કલ્યાણ ટ્રસ્ટ તથા જય ભગવાન ટ્રસ્ટ અને ઓરિન ફાઉન્ડેશન થકી સિવિલ હોસ્પિટલ સોલા ખાતે વન સંરક્ષક શ્રી રાજ સંદીપ સર IFS ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અને નાયબ વન સંરક્ષક શ્રી સકીરા બેગમ IFS ની મદદથી 111 ઝાડના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન વિભાગના પેથાણી સાહેબ તેમજ ઉપરોક્ત સેવાભાવી સંસ્થાઓના સહયોગ અને હાજરીમાં દર્દીઓ અને તેના સગાઓને ચા નાસ્તો અને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, રસિક વેગડા, મોટી કુકાવાવ. મહત્વનું છે કે આપણે કોરોના કાળમાં જોયું કે ઓક્સિજનની કેટલી તકલીફ પડી, પ્રાણવાયુ ઓક્સિજન માટે એ આપણે મુશ્કેલી વેઠી અને આ આપણે જંગલો ઉછેરવા માટે કાપવાનું ચાલુ જ રાખ્યું આપણા સુખસાધના સાધનો માટે. વધુ વૃક્ષારોપણ થાય એ બહુ જનહિતાય અને બહુ સુખાય માટે કાપવું છે. વૃક્ષને આપણે આપણા મિત્ર સમાન અને આપણા સ્નેહી સમાન, આપણા સગા સંબંધી સમાન માનવા જોઈએ. જેમ આપણા પુત્રનું લાલન પાલન કરીએ અને એને મોટો કરી ઉછેર કરીએ છીએ, જે આપણને ગડપણની આપણી લાકડી કહેવાય બધા છે. એવી રીતે વૃક્ષો બી આપણા ગડપણની લાકડી છે, એને ઉછેરશો તો તમને શુદ્ધ ઓક્સિજન પ્રાણવાયુ મળશે, જે તમારા લાંબો આયુષ્ય જીવન જીવવા માટે મદદરૂપ છે. તો વૃક્ષોને સિંચન કરવું જોઈએ, એનું જતન કરવું જોઈએ અને મિત્રમાંની સેવા કરવી જોઈએ. એમનો જે સહકાર છે એ જોતા હું એમ કહું છું કે જ્યારે જ્યારે આવો પ્રોગ્રામ હોય ત્યારે અમારો ટોટલી સાથ સહકાર છે. નાણાકીય રીતે પણ ખર્ચો કરવાનો હોય તો અમે તૈયાર છીએ, પણ સેવાકીય કાર્ય માટે અમારું જય ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા અહીંયા આગળ સાથે ખડા બધું ઊભું રહે છે. જય ભગવાન. માનવ કલ્યાણ પરિવાર વતી માનવ મારું તો નહીં આવે બધી ગાયના થયું. માનવ કલ્યાણ પરિવાર વતી હું કનુભાઈ સાહેબ, કિશોરભાઈ સાહેબ તથા સરપ્રાઈઝ